ભરૂચના બોરભાટા આવેલી પાણીની ટાંકી વારંવાર ઉભરાઈ જવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ભર ઉનાળા લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે તો બુંદ બુંદ પાણી માટે મહિલાઓ અનેક ગામોમાં ઝઘડી રહી છે ત્યારે ભરૂચના મક્તમપુર બોરભાટા બેટની પાણીની મુખ્ય ટાંકી હોવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિના પગલે ઝૂંપડાવાસીઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે બોરભાટા બેટની પાણીની ટાંકીની જાળવણી કરવા તેમજ દેખરેખ રાખવા માટે સિક્યોરિટીનો અભાવ હોવાના કારણે રોજબરોજ હજારો લીટર પાણીનો વેડફાટ થવા સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા જળબંબાકાર થવા સાથે કાદવ કિચડના સામ્રાજ્યથી રાહદારીઓ વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે ભરૂચ જિલ્લા કલેક્ટરે પાણી બચાવો અને બગાડ કરનારા સામે ભરવા અંગેનો પરિપત્ર પણ બહાર પાડ્યો હતો છતાં જિલ્લા કલેક્ટરના પરિપત્રના ધજાગ્રા ઉડી રહ્યા છે મક્તમપુર બોરભાટા બેટની પાણીની ટાંકી ઉભરાવાની સમસ્યા કાયમ માટે નિરાકરણ લાવવાની સ્થાનિકોએ માંગ ઉચ્ચારી છે કે બોરબા બેટમાં પાણીની ટાંકી રોજ છલકાય છે તો રોડ પાર પાણી આવે છે તો લોકોના ઘરોમાં પહેરી જાય છે એ પાણી બંધ થતું નથી એટલે વાહનોને હોય તકલીફ આવે છે એટલી બધી કે સ્લીપો ખાઈને બધા પરસ મારે તો મારી માંગ એટલી જ છે કે પાણી બંધ થવું જોઈએ લોકોને પાણી મળતું નઢી ને રૂર પર પાણી ફોરસ ભરુશના મક્તમપુર વિસ્તારમાં અને ખાનગી પાણીના પ્લાન્ટ કાર્યરત છે પણ ખાનગી પ્લાન્ટમાં પીવાનું પાણી ખરીદનારે પણ તે પાણી ગાડીને પીવું જરૂરી છે મક્તમપુરના રહીશો ખાનગી પ્લાન્ટમાંથી ખરીદેલ પાણીને ગાડીને જોતા તેમાંથી જીવાતો મળી આવે છે મક્તમપુરવાસીઓ દૂષિત પાણી આરોગી રહ્યા છે ત્યારે તમામને અપીલ છે કે ખરીદેલું પાણી પણ ગાડીને પીવાનો આગ્રહ રાખવો કારણ કે ખાનગી પાણીના પ્લાન્ટનું પાણી પણ હાનિકારક સાબિત થઈ રહ્યું છે